અધ્યક્ષ આર સી મકવાણાની ઉપસ્થિતિમાં શ્રી ગણેશ મંદિરમાં સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો. પ્રભુ શ્રી રામ 550 વર્ષ પછી અયોધ્યા નિજ મંદિરે પરત આવી રહ્યા છે અને દેશભરમાં 22 જાન્યુઆરીએ દિવાળી મનાવવાની છે, જેના ભાગરૂપે સમગ્ર ભારતમાં ચાલી રહેલ મંદિર સફાઈ અભિયાન અંતર્ગત ગુજરાત સોસાયટી સ્થિત શ્રી ગણેશ મંદિરમાં ભાજપ જિલ્લા અધ્યક્ષ આર સી મકવાણાની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. યોજાયેલ સફાઈ અભિયાન કાર્યક્રમમાં ભાજપ જિલ્લા અધ્યક્ષ આર સી મકવાણા, રમેશભાઈ મકવાણા, નિલેશભાઈ સહેલાણી, હિંમતભાઈ મકવાણા, કિરણભાઈ રાઠોડ, બ્રિજેશભાઈ મકવાણા, યાજ્ઞિકભાઈ મહેતા, નીતિનભાઈ જોશી, કેતનભાઈ મહેતા, દીપકભાઈ જાની, મંગાભાઈ ચૌહાણ, ટીકુભાઈ મનવાણી, રમેશભાઈ વેલારી, રાજભાઈ, કેતનભાઈ જાદવ, વિજયભાઈ શિયાળ, મયુરસિંહ સરવૈયા, કપિલભાઈ ભૂટા તથા જૈન સમાજના આગ્રહી કેતનભાઈ ગાંધી, ગીતાબેન મકવાણા, રસિકાબા સોઢા, અંજનાબેન દવે, જીતુબેન ગોહિલ, જાગૃતિબેન મહેતા, હંસાબેન પારૈયા તેમજ નગરપાલિકા ફાયર ફાઈટર વિભાગ ઉપસ્થિત રહ્યા હતા. અંદર વસતા હિન્દુ સમાજના લોકોની ઈચ્છા હતી કે અયોધ્યામાં જ્યાં ભગવાનનો રામનો એ જન્મ થયો છે એ જગ્યા ઉપર મંદિર બને, ભવ્યથી ભવ્ય મંદિર બનાવવાની સમગ્ર દેશના લોકોની જે ઈચ્છા હતી એ ફળીભૂત થઈ છે. 22 તારીખના રોજ ભગવાન શ્રી રામ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં એ પ્રવેશ કરવાના છે, ત્યાં તેમની પધરામણી થવાની છે, એ સમગ્ર દેશ જાણે છે. ત્યારે આખા દેશની અંદર ખૂબ જ એક વાતાવરણ રામમય બન્યું છે, ભગવાનમય બન્યું છે. સમગ્ર દેશની અંદર વસતા તમામ હિન્દુઓના ઘરમાં આજે એક તહેવાર જેવો માહોલ છે. હજુ 18 તારીખ થઈ છે, 22 તારીખને લગભગ 4-5 દિવસની વાર છે, પણ સમગ્ર દેશની અંદર આજે બધા જ ઘરોમાં એ રામમય વાતાવરણ બન્યું છે. ત્યારે એ 22 તારીખના રોજ જે કાર્યક્રમ ભવ્યથી ભવ્ય થવાનો છે, નરેન્દ્રભાઈ મોદી એ પ્રાણ પ્રતિષ્ઠા જ્યાં થઈ રહી છે ત્યાં એ લોકાર્પણ કરવાના છે, એ ત્યાં ભગવાન રામ બિરાજમાન થવાના છે, એના સાક્ષી બનવાના છે. એવા સમયની અંદર અમારા અનેક કાર્યક્રમો લગભગ 20 દિવસથી સમગ્ર દેશની અંદર ચાલુ છે. એ પૈકીનો એક સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ જે આખા દેશની અંદર ચાલુ છે કે દરેક જગ્યાએ જ્યાં જ્યાં ભગવાન રામના મંદિર હોય, ધાર્મિક મંદિર હોય, માતાજીના મંદિર હોય, ગણપતિ દાદાના મંદિરમાં આજે અમે અહીંયા સફાઈ કામ કરવા આવ્યા છીએ, સ્વચ્છ બનાવવા માટે આવ્યા છીએ. સમગ્ર દેશની અંદર આ પ્રકારના કાર્યક્રમો ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લો પહેલા દિવસથી સ્વચ્છતા અભિયાનનો એ કાર્યક્રમ મંદિરોની અંદર હાથ ધરી અને બધા જ મંદિરોની ચોખ્ખાઈ કેમ થાય, બધા મંદિરોની અંદર ભગવાન રામ હોય, કૃષ્ણ હોય, રાધાજી હોય, માતાજી હોય કે કોઈ પણ ઈષ્ટદેવ હોય, એ મંદિરની ચોખ્ખાઈ, એની સ્વચ્છતા જળવાઈ રહે એવા આશયથી નરેન્દ્રભાઈએ એક આહ્વાન કર્યું અને બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બધા જ મંદિરોની સારી રીતે ખૂબ સફાઈ કરી. અમારા માટે ગૌરવની વાત છે. 22 તારીખના રોજ એ રામ ભગવાન એ પોતાના મંદિરમાં એ પધારવાના છે ત્યારે સમગ્ર દેશની અંદર ખૂબ સારી લાગણી છે. ભાવનગરની અંદર પણ સમગ્ર ભાવનગર જિલ્લો એ રામમય બન્યો છે, ભગવાનમય બન્યો છે અને મહુવા પણ એમાં કાંઈ ઓછું ઉતરે એવું નથી, એટલે મહુવામાં પણ અમે ખૂબ બધા મંદિરો સફાઈ કરી છે અને તે દિવસે ખૂબ મોટા કાર્યક્રમો થવાના છે. ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા દ્વારા ટાણાથી દલિત સમાજના જે સાધુ છે ત્યાં એમની જગ્યામાંથી એ અમે એક મોટી રેલીના સ્વરૂપમાં આદરણીય રત્નાકરજી, આદરણીય ગૌતમભાઈ ગેડિયા વગેરે અમારા પ્રદેશના આગેવાનો સાથે રહીને ભગુડા મોગલમાના મંદિર સુધી આ રેલીને અમે લઈ અને આખા દિવસની એક ભવ્યથી ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છીએ.